નમસ્કાર, આજે તારીખ 10 માર્ચ રવિવાર. નવા ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 11 એપ્રિલથી 19 મે દરમિયાન કુલ 7 ચરણમાં ચૂંટણી યોજાશે. ગુજરાતની તમામ બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થશે અને 23મી મે ચૂંટણીનું પરિણામ આવશે. ગત ચૂંટણી પછી 8,43,00,000 નવા મતદારો ઉમેરાયા છે, જેમાં 18 થી 19 વર્ષના કુલ 1.5 કરોડ મતદારો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં તમામ બૂથ પર વીવીપેટનો ઉપયોગ થશે અને ચૂંટણી પંચે આ વખતે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. 1950 એટલે કે 1950 નંબર ડાયલ કરીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવી શકાશે. તાજેતરમાં રાજ્યના મંત્રીમંડળનો વિસ્તાર થયો છે. નવનિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવાઈ ગયા છે. ગુજરાતના કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ ખાતું સોંપવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાને અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા તથા કુટીર ઉદ્યોગ ખાતું ફાળવાયું છે, જ્યારે યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ ખાતું આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાની આ 2 દિવસીય સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ 250 સ્પર્ધકો ભાગ લેવા આવ્યા છે. બાળકો અને મહિલાઓને કરાટેની ઉપયોગિતા સમજાય એ માટે આ સ્પર્ધા યોજાઈ છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.